ચાલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ ચાર ગુજરાતી કુહુ એમાં ટામેટાની દળી રમે દાદા દાદી એ પૂરીશું અહીંયા પ્રશ્ન એક આપ્યો છે કે નીચેનો ફકરો વાંચો અને પ્રશ્નના જવાબ આપો અહીંયા ફકરા ઉપરથી પ્રશ્નના જવાબ લખવાના છે તો આપણે જોઈ લઈએ પહેલો પ્રશ્ન છે છોકરાનો ડાબો હાથ કેવી રીતે કપાઈ ગયો હતો તો છોકરાનો ડાબો હાથ એક અકસ્માતમાં કપાઈ ગયો હતો બીજો પ્રશ્ન

હિંમત ભેગી કરવી એટલે શું હિંમત ભેગી કરવી એટલે ખૂબ જ હિંમત કરવી નીચેના શબ્દોનો ઉપયોગ કરી અને વાક્ય બનાવો સ્વરક્ષણ બાળકોને નાનપણથી જ સ્વરક્ષણની તાલીમ આપવી જોઈએ ઘડીક ઘડીક માટે માતા બહાર ગઈ તો બાળકે ઘરમાં ઉધમ મચાવી દીધો હવે છે ચિત્રના આધારે લીટી દોરેલા શબ્દોમાં સાચા શબ્દ મૂકી અને ફકરો લખવાનો છે અહીંયા ખાટલો ઉલેચી ના આવે એટલે અહીંયા ઉકેલી થાય બીજું અહીંયા ઉકેલી છે ત્યાં ઉલેચી કરીશું ફૂલો છે ત્યાં ઘણા દાણા કરીશું ચરખો રંગી છે ત્યાં ફળો વેચી દાદા અને દાદી ખાટલો ઉકેલી રહ્યા છે પછી એક બેન કુવામાંથી મશીનની મદદથી પાણી ઉલેચી રહ્યા છે બીજા બેન ફળો વેચી રહ્યા છે કૂતરું અને મરઘી ચણ ખાઈ રહ્યા છે અથવા દાણા ખાઈ રહ્યા છે આ દ્રશ્ય ગામનું છે હવે આગળ જોઈએ નીચેની ખાલી જગ્યા યોગ્ય શબ્દની મદદથી પૂરો સાહેબ ગુસ્સે થાય ખરા પણ મારે નહીં આજે જન્માષ્ટમી છે એટલે પંજરીનો પ્રસાદ મળશે મહેશ અને રોનક ખેતરના શેઢે ફરી રહ્યા છે ગાય રાતી છે પરંતુ તેનું વાછરડું ધોળું છે દૂરબીન થી દૂરનું સ્પષ્ટ દેખાય છે કારણ કે તેમાં વિવિધ પ્રકારના કાચની વ્યવસ્થા હોય છે કવિતાના શબ્દોનો ઉપયોગ કરી અને વાક્ય બનાવો પહેલું ટામેટું કહે ટામેટું મને ફ્રીઝમાં બહુ લાગે છે ઠંડી ફ્રીઝ મને ફ્રીઝમાં બહુ લાગે છે ઠંડી દરવાજો ત્યાં દરવાજો ખુલ્યો ફ્રીઝનો લેવા માટે ઘારી અડકો દડકો આના કરતા હતા ડાળ પર રમતા અડકો દડકો બરફ અહીં તો બસ છે ઠંડી ઠંડી અને બરફના ગામ સૂરજ બારીમાંથી સૂરજ જોયો ખુશી નથી ખુશીનો પાર તડકો કહે ટામેટા રાજા પહેરો મીઠો મીઠો તડકો પ્રશ્ન પાંચ નીચેનો ફકરો વાંચો સાચા વાક્ય સામે હા જી હા અને ખોટા વાક્ય સામે ના જી ના લખો અહીંયા એક ફકરો આપેલો છે હવે એના ઉપરથી આપણે હાજી હા અને નાજી ના લખવાનું છે તો પહેલું છે સબરસ એટલે મીઠું તો વાક્ય સાચું છે તો આપણે લખીશું હાજી હા દરિયાનું પાણી મીઠું હોય છે દરિયાનું પાણી મીઠું નહીં પણ ખારું હોય એટલે ખોટું વાક્ય છે તો લખીશું નાજીના અગરિયા જુવાર પકવે છે જુવાર ના પકડે પકવે મીઠું પકવે એટલે આપણે અહીંયા લખીશું નાજીના ક્યારીઓમાં ભરેલા સમુદ્રના પાણીને તડકામાં સુકવવામાં આવે છે તો હા જી હા ચિત્રમાં મીઠાની ઢગલીઓ દેખાય છે તો હા જી હા હવે છે માહિતીના આધારે તમને ગમતી રમત વિશે લખો અહીંયા મેં એક રમત વિશે લખ્યું છે તમે તમને ગમતી કોઈ પણ રમત અહીંયા લખી શકો છો રમતનું નામ ઈંડા ચોર કેટલા ખેલાડીઓ જોઈએ તો પાંચ ક્યાં ક્યાં રમી શકાય તો ઘરની બહાર મેદાનમાં ધાબા ઉપર એમ ગમે ત્યાં રમી શકાય આ રમત કેવી રીતે રમાય તો એનું મેદાન દોરી અને એમાં પાંચ ખેલાડીઓ વડે રમાય તમને આ રમત શા માટે ગમે તો આ રમતમાં દાવ લેનાર ખેલાડીની નજર ચૂકવી વચ્ચેથી ઈંડા રૂપે પડેલા પથ્થરને ચોરવાની મજા પડે પછી બધા જ ખેલાડીઓ કોઈ એક ખેલાડીના ઘરે ભેગા થાય તેમાં મજા આવે છેલ્લે છૂટા પડી પોતપોતાના ઘરમાં જાય ત્યારે દોડી અને આઉટ થતા બચવાની તો ખૂબ જ મજા આવે હવે આગળ જોઈએ પ્રશ્ન સાત નીચેના વાક્યોમાં શબ્દો બદલાઈ ગયેલા ક્રમમાં ગોઠવી વાક્યો ફરીથી લખો એમાં પહેલું વાક્ય ગાય પ્રાણી છે છે દૂધ આપે ઘેટા બકરાને વરસાદ ગમતો નથી ત્રીજું વાક્ય વાવાઝોડાને કારણે દરિયા કિનારે ખેદાન મેદાન થઈ ગયું છે હુંસાતુસી કરતા કરતા અજયને પગમાં વાગી ગયું કુવામાં પાણી ખૂબ ઊંડું છે બહાર કાઢવું મુશ્કેલ છે હવે કબડ્ડીની રમત ઇન્ટરનેશનલ કક્ષાએ રમાય છે સૂરજના તડકામાં ફૂલો કરમાઈ જાય છે હવે છે પ્રશ્ન પાઠ્યપુસ્તકના પાના નંબર એકસો એકાવન આધાર પરની કવિતાને આધારે નીચેના વાક્યોમાં રેખાંકિત શબ્દોના વિરોધાર્થી શબ્દ લખો મને ફ્રીઝમાં ખૂબ ગરમી લાગે છે તો ગરમીની જગ્યાએનો વિરુદ્ધાર્થી વિરોધાર્થી શબ્દ આપણે લખીશું ઠંડી દૂધી માસી દૂધી માસી જટ પહેરાવ ટી શર્ટ તો ટી શર્ટ ની બદલે આવશે કવિતામાં બંડી છે તો આપણે અહીંયા બંડી લખીશું અમે ઝાડની ડાળી પર લંગડી રમતા કવિતામાં અડકો દડકો છે તો લંગડી ની બદલે અડકો દડકો રમીશું ખૂબ આકરો લાગે છે આજે સવારનો તડકો અહીંયા આજે નહીં પણ આકરો આકરોનો નો વિરોધી થશે મીઠો મીઠો મૂળાભાઈ ની ટપલી વાગવાથી ટામેટું ફ્રીજ ની અંદર ગયું અંદર અને કવિતામાં બહાર છે એટલે આપણે અહીંયા બહાર લખીશું હવે આગળ જોઈએ નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો આપી અને વાક્ય પ્રયોગ કરો મિત્ર સોરી વિરુદ્ધાર્થી નહીં સમાનાર્થી એટલે કે એના એ અર્થવાળા મિત્ર તો ભાઈબંધ ને દોસ્ત શાળામાં તેને તેના મિત્ર સાથે બેસવું હોય છે ધ્યાનપૂર્વક એટલે કે એકાગ્રતાથી દાદાની વાર્તા તે ધ્યાનપૂર્વક સાંભળતો હતો રસપ્રદ એટલે કે રસ પડે તેવું દાદાની વાર્તા ઘણી જ રસપ્રદ હોય છે ચપળતા એટલે કે તરવરાટ મુનિમાં કંઈક કરવાની ચપળતા હંમેશા હોય છે છેડો એટલે કે પાર અને અંત ઘણું જ ચાલે પણ છેડો આવતો જ નથી ખોરાક આહાર આપણે સમતોલ આહાર ખાવો જોઈએ અથવા આપણે સારો ખોરાક ખાવો જોઈએ એવું પણ લખી શકીએ આવડત એટલે કે કુશળતા મિસ્ટીમાં નવું નવું બનાવવાની સારી આવડત છે હુંફ એટલે ગરમાવો સૂરજનો તડકો અડતા જ ટામેટાને જાણે હુંફ મળી નવમું સૂર્ય સૂરજ અથવા રવિ બારીમાંથી સૂર્યના કિરણો અંદર આવ્યા બારણું એટલે કે દરવાજો કોઈકે ફ્રીઝનું બારણું ખોલ્યું હવે મિત્રો અહીંયા આપણે આ પાઠ પૂરો કરીએ છીએ જો વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂર કરશો તમારા મિત્રોને શેર કરશો અને ચેનલને ચોક્કસ સબસ્ક્રાઈબ કરશો ચાલો ત્યારે આવજો